વિશ્વવિખ્યાત રાણી કી વાવને વિશ્વ ફલક પર નામના મળવા પામી છે ત્યારે તેને નિહાળવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો નોંધવા પામ્યો છે. તેમજ પાટણની જગવિખ્યાત રાણી કી વાવને વર્લ્ડ હેરિટેજમાં અને ચલણી નોટમાં સ્થાન મળ્યા બાદ દેશ વિદેશ તેમજ ભારતમાંથી પણ અનેક લોકો તેને જોવા માટે આવે છે. ત્યારે દિવાળીના વેકેશનના 7 દિવસમાં 33,704 ભારતીયો તેમજ 162 વિદેશી પ્રવાસીઓ રાણી કી વાવની મુલાકાત લેતા 14,44,185ની આવક થવા પામી છે. પાટણની ઐતિહાસિક વિરાસત તેમજ પાટણ જેનાથી પહેલા સમગ્ર ભારતમાં જાણીતું થયું તેવી રાણી કી વાવને નિહાળવા માટે ભારતના અનેક ખૂણામાંથી પ્રવાસીઓ આવે છે. ત્યારે વિદેશી પર્યટકો પણ આ પ્રાચીન અને અમૂલ્ય વારસાને નિહાળીને આશ્ચર્યચકિત થઈ જાય છે. તેમજ 100ની ચલણી નોટમાં પણ વર્લ્ડ હેરિટેજ રાણી કી વાવને સ્થાન મળવા તેની નામનામાં વધુ વધારો થવા પામ્યો છે. તો નવા વર્ષમાં પ્રથમ દિવસે સૌથી વધુ ભારતીય પ્રવાસીઓએ રાણી કી વાવની મુલાકાત લીધી હતી, જ્યારે છેલ્લા એક અઠવાડિયામાં સૌથી વધુ 43 વિદેશી પ્રવાસીઓએ આ વિશ્વ વિરાસતને નિહાળી હતી. તો પર્યટકો પૈકી ભારતીય પ્રવાસીઓ માટે 40 પ્રવેશ ટિકિટ અને વિદેશી પર્યટકો માટે 600 રૂપિયા ટિકિટ રાખવામાં આવી હતી. જો કે રોકડના બદલે સ્વાઇપ કરીને ટિકિટ લેવામાં આવે તો ભારતીય પ્રવાસીઓને 5 અને વિદેશી પ્રવાસીઓને 50ની છૂટ આપવામાં આવે છે, જ્યારે 14 વર્ષથી નીચેના બાળકો માટે વિનામૂલ્યે પ્રવેશ રાખવામાં આવ્યો હતો. પાટણ ખાતે આવેલ રાણી કી વાવ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, બરાબર. તો દિવાળી તારીખ 27/10/2019 માંડી 3/11/2019 સુધીમાં દેશ વિદેશના તથા આપણા ઇન્ડિયનના માણસો જોવા આવેલા અને ટોટલ એમાઉન્ટ લગભગ 14,25,000 આશરે એમાઉન્ટ થવા પામે છે.